મળ્યો હતો। રોડ રસ્તાના સમારકામને લઈને વરરાજાનો પોશાક પહેરીને ઘોડા પર સવાર થઈને પીડબ્લ્યુડીની ઓફિસે રજૂઆત કરવા ગયા હોવાનું જોવા મળ્યું। પાદરાના લુણા ગામથી મુખ્ય હાઈવેને જોડતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી રોડના સમારકામ કરવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। આમ છતાં તંત્ર આ ખાડા કાન કરતી હોવાથી ગામના યુવાનોએ સૂત્રોચ્ચાર સાથે પાદરાના ફૂલબાગથી રેલી સ્વરૂપે નગરના રાજમાર્ગો પર નીકળ્યા હતા અને પીડબ્લ્યુડી જિલ્લા પંચાયતની ઓફિસે આવેદન સુપ્રત કરવા ગયા હતા, પણ અધિકારી ઉપસ્થિત ન હોવાને લીધે અધિકારીની ખુરશી પર આવેદન પત્ર ચોંટાડ્યું હતું। પાણી પુરવઠાની લાઈનને લઈને કોન્ટ્રાક્ટરોના જે ઘણા બધા પ્રશ્ન હતા, કે રોડને લઈને અત્યંત ભારે ખરાબ રોડ કરવામાં આવ્યો હતો, તેને લઈને ગામના અનેક લોકોને ઘણી બધી તકલીફ થઈ રહી છે, સગર્ભા બહેનોને પણ ઘણી બધી તકલીફ થઈ રહી છે। એ આ તંત્ર જે ઊંઘતા તંત્રને અમે જગાડવા માટે અનોખી રીતે ઘોડા પર બેસીને રજૂઆત કરવા માટે આવેદન પત્ર આપવા માટે અમે ગયા છે। ઘણી બધી મૌખિક રજૂઆત અમે સૌએ કરી છે, પણ પરંતુ આજે લેખિત રજૂઆત કરવા માટે અમે સૌ ભેગા મળીને જઈએ છીએ અને વહેલી તકે આ રોડની મંજૂરી કરવામાં નહીં આવે તો હું કાર્તિક સિંહ પડિયાર, યુવા સેના ગુજરાત પ્રમુખ, આપ સૌને કહેવા માગું છું કે વહેલી તકે આ રોડ નહીં કરવામાં આવે તો અમે બધાય ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ। અમારા રોડની સમસ્યા બહુ મોટી છે। આજે 4 મહિનાથી કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે ગામ ભોગવી રહ્યું છે। કોઈ અધિકારી કોન્ટ્રાક્ટરે કામ કેવું કર્યું છે ચકાસવા આવ્યો નથી। અત્યારે ગામ હેરાન હેરાન થઈ ગયું છે અને એનો કોઈ નિકાલ આવતો નથી, એટલે અમારી નમ્ર વિનંતી દરેક અધિકારીને કે આનો નિકાલ વહેલી તકે લાવો, નહીં તો અમે અમારું મહા આંદોલન રોડ ચક્કા જામ કરવાની અમારી તૈયારીઓ છે। પીડબલ્યુમાં એ લોકો એવું કહે છે કે અમે પૈસા ભરેલા છે, હવે પીડબલ્યુ વાળા કોઈ માથે લેવા તૈયાર નથી અત્યારની મિનિટે। જવા અમે આના વિશે તો રજૂઆત ઘણી વારો કરી અને બધા અધિકારીઓ અમને પ્રોગ્રામ હતો તો પણ આવ્યા છે, અમને ખુદ જોયેલું છે કે આ રોડની દશા શું છે, પણ કોઈ એક્શન લેતું નથી, કોઈ અમારું હંભળવા તૈયાર નથી, એટલે અમારી તૈયારીઓ રોડ બ્લોક કરવાની તૈયારી છે, આ છેલ્લું આંદોલન। આજે તમે જોઈ શકો છો આજે અધિકારી છે નહીં, અમારે ખુરશી ઉપર ચોટાડવા અમારે ચોટાડવું પડ્યું, જ્યારે બી કાલે બી અમારા ભૈયા આવ્યા હતા, બધા સંગત બધા છોકરાઓ આવ્યા હતા, તો બી કાલે બી એ નતા, વારંવાર રજૂઆત કરતો અહીં અગર કોઈ અધિકારી અમને મળતા જ નહીં, આ પરિસ્થિતિ છે। અમારી રજૂઆત એ છે અમારા લુણા ગામનો જે રોડ 4 મહિનાથી આજે ખાડા ખબોચે એવો રોડ થઈ ગયો છે, ખાલી એ આવે એકવાર જો ખબર પડે કે રોડ કેવી પોઝિશનમાં છે, તો વારંવાર રજૂઆત કરતો તો બી આજે વરરાજાના પોશાકમાં ઘોડે ચડીને અમારે આગળ રજૂઆત કરવાનું પડ્યું, કોઈ અધિકારીનો ઠેકોડો નહીં। તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખનો 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે, ત્યારે જિલ્લા પંચાયત હોલ કાર્ય